કેમ છો મિત્રો? આશા રાખું છું કે બધા મજામાં હશો. મિત્રો, આજે આપણે મોરબી જિલ્લા વિશે વાત કરવાના છીએ, બરાબર? તો આગળના જિલ્લા તમે જો જોયા ન હોય તો મારા પ્લે લિસ્ટમાં જઈને તમે તેને જોઈ શકો છો. તો ચાલો શરૂ કરીએ મોરબી જિલ્લો. તો સૌપ્રથમ તો જાણી લઈએ કે મોરબી જિલ્લો ગુજરાતમાં ક્યાં છે. તો આ રહ્યું આપણું મોજીલો ગુજરાત અને આ રહ્યું મોરબી. તો મોરબી જિલ્લાની આસપાસ કયા કયા જિલ્લાની હદ સ્પર્શે છે તે જાણી લઈશું. તો ડાબી બાજુથી ચાલુ કરીએ તો જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ આ ચાર જિલ્લાની હદ મોરબી જિલ્લાને સ્પર્શે છે. કયા કયા છે? જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ, બરાબર? હવે એ જાણી લઈએ કે મોરબી જિલ્લાના તાલુકા કયા છે. તો સૌપ્રથમ તો મોરબી, વાંકાનેર, ટંકારા અને માળિયા મિયાણા, બરાબર? અને આ ઉપરાંત એક તાલુકો છે જેને હળવદ કહે છે, હળવદ, બરાબર? તો આ પાંચ તાલુકા મોરબીના છે. ફરીથી જાણી લઈએ કે મોરબી, વાંકાનેર, ટંકારા, માળિયા મિયાણા અને હળવદ, બરાબર? અહીંયા માળિયા મિયાણા છે મિત્રો, મોરબીની અંદર માળિયા મિયાણા છે. જ્યારે માળિયા હાટીના કહે તો તે જૂનાગઢની અંદર આવેલો તાલુકો છે, માળિયા હાટીના. મોરબીની અંદર આવેલો હોય તેવો તાલુકો છે માળિયા મિયાણા, બરાબર? તો ચાલો આગળ જોઈએ, હવે પ્રશ્નો જોઈશું. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે મોરબીની સ્થાપના કયા રાજા દ્વારા કરવામાં આવી છે. તો મેસોજી ચાવડા, એમને તો મહેસાણા જિલ્લાની સ્થાપના કરી હતી. રાજા ભીમજી, આ જે રાજા ભીમજી હતા તેમણે લુણાવાડાની સ્થાપના કરી હતી. આ લુણાવાડા એ મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક છે, બરાબર? અને રાજા કાયાજી કે જેમણે મોરબી જિલ્લાની સ્થાપના કરી, રાજા કાયાજી આવશે મિત્રો, ધ્યાન રાખજો. ચાલો આગળ જોઈશું તો કે શ્રીમદ રાજચંદ્રનું જન્મસ્થળ વાવણિયા કયા તાલુકામાં આવેલ છે. રાજચંદ્રનું જન્મસ્થળ વાવણિયા કયા તાલુકામાં આવેલ છે. અહીંયા શ્રીમદ રાજચંદ્ર કોણ હતા? તો ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ, બરાબર? ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા શ્રીમદ રાજચંદ્ર. તો તેમનું જન્મસ્થળ વાવણિયા હતું અને તે મોરબીના કયા તાલુકામાં છે? તો માળિયા મિયાણાની અંદર આવેલું છે, બરાબર? આગળ જોઈશું તો કે મોરબીમાં આવેલ મણિમંદિર કયા રાજા દ્વારા બનાવેલ? તો તેમની પ્રિયતમા માટે બનાવેલ. કોને? તો વાઘજી ઠાકોર દ્વારા. જવાબ આવશે વાઘજી ઠાકોર દ્વિતીય, બરાબર? કે જેમને મણિમંદિર બનાવી દીધું હતું તેમની પ્રિયતમા માટે, બરાબર? અને આ જે મણિમંદિર છે તે ગુજરાતનું પણ તાજમહેલ કહેવામાં આવે છે મણિમંદિરને, અને તેમણે બંધાવ્યું હતું વાઘજી ઠાકોર દ્વિતીય દ્વારા. ચાલો આગળ જોઈશું તો કે સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ કયું છે? ટંકારા એ સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ છે કે જેમણે આર્ય સમાજની સ્થાપના કરનાર સ્વામી દયાનંદ સરસ્વતી કે જેમનું જન્મસ્થળ છે ટંકારા. હવે આ કયા જિલ્લાની અંદર છે? તો મોરબી જિલ્લાની અંદર છે મિત્રો, મોરબી જિલ્લાનો તાલુકો છે ટંકારા, બરાબર? આગળ જોઈશું તો કે કયો પેલેસ મોરબીમાં આવેલ છે, મોરબીમાં આવેલો હોય તેવો પેલેસ. અહીંયા જે નીલમબાગ છે તે ભાવનગરની અંદર આવેલ છે, બરાબર? કુસુમ વિલાસ છે તે છોટાઉદેપુરની અંદર છે. લક્ષ્મી વિલાસ પેલેસ છે તે વડોદરાની અંદર છે, જે સૌથી મોટો પેલેસ છે મિત્રો, બરાબર? સૌથી મોટો પેલેસ લક્ષ્મી વિલાસ પેલેસ, અને તે વડોદરાની અંદર આવેલ છે. રહી ગયો તે અમર પેલેસ. આ અમર પેલેસ છે તે મોરબીની અંદર આવેલો છે, મોરબીની અંદર જે વાંકાનેર છે, વાંકાનેર તાલુકો છે તેની અંદર અમર પેલેસ આવેલો છે, બરાબર? જોઈશું આગળ કે નીચેનામાંથી કઈ વાવ મોરબીમાં છે. તો પહેલાં જાણી લઈએ કે કઈ વાવ મોરબીની અંદર છે. તો જે કુબેર વાવ જે છે તે મોરબીમાં આવેલી છે. હવે બીજી બધી વાવ પણ જાણી લઈએ ક્યાં આવેલી છે. તો જે કાજી વાવ છે તે કાજી વાવ છે તે સાબરકાંઠાની અંદર આવેલ છે, બરાબર? હિંમતનગર, આ હિંમતનગરની અંદર કાજી વાવ આવેલી છે કે જે સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે. કુંકા વાવ છે તે કપડવંજની અંદર આવેલી છે,
હવે આ કપડવંજ એ ખેડા જિલ્લાનો તાલુકો છે. વણઝારી વાવ છે તે મોડાસાની અંદર આવેલી છે. મોડાસાની અંદર આવેલી છે. આ મોડાસા એ અરવલ્લી જિલ્લાનો તાલુકો છે. અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક છે મોડાસા, બરાબર. તો આ મોડાસાની અંદર વણઝારી વાવ આવેલી છે, જ્યારે જે કુબેર વાવ છે તે મોરબીમાં આવેલી છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો. આગળ જોઈશું તો કે જડેશ્વર મહાદેવનો શિલાલેખ કયા તાલુકામાં આવેલ છે. આ જડેશ્વર મહાદેવનો શિલાલેખ તે વાંકાનેર તાલુકામાં આવેલ છે. વાંકાનેર તાલુકો. આગળ જોઈએ કે કયો તાલુકો મોરબી જિલ્લાનો નથી, મોરબી જિલ્લાનો ન હોય તેવો તાલુકો. ટંકારા મોરબી જિલ્લાનો છે. સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ માણિયા મિયાળા, શ્રીમદ રાજચંદ્રનું જન્મસ્થળ વાવણિયા, બરાબર. હળવદ કે જે પાછળથી બનેલો તાલુકો છે જે મોરબી જિલ્લાનો છે. અહીંયા જે જોડિયા છે તે મોરબી જિલ્લાનો તાલુકો નથી. તો એનો મતલબ કે જોડિયા કયા જિલ્લાનો તાલુકો છે, તો કે જામનગર, જામનગર જિલ્લાનો તાલુકો છે જોડિયા, બરાબર. હવે આગળ જોઈશું તો કે કયા જિલ્લાની હદ મોરબી જિલ્લાને સ્પર્શતી નથી. તો સૌપ્રથમ જાણી લઈએ કે કયા જિલ્લાની હદ મોરબી જિલ્લાને સ્પર્શે છે. તો કે જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ. જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ આ ચાર જિલ્લાની હદ મોરબી જિલ્લાને સ્પર્શે છે, બરાબર. તો અહીંયા જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર આવી ગયું. બોટાદ જિલ્લો મોરબી જિલ્લાને સ્પર્શતો નથી, કેમ કે બોટાદ અને મોરબી વચ્ચે સુરેન્દ્રનગર આવી જાય છે, બરાબર. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂર કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી નાખજો, બરાબર. જય હિન્દ, જય ભારત.